વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝ આવશે વડોદરા 28 ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાત લેશે એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી એસેમ્બલી પ્લાન્ટ ખાતે 1500 ઉદ્યોગપતિઓને સંબોધવાના છે પીએમ મોદીના આગમનને લઈને વડોદરાને શણગારવામાં આવી રહ્યું છે રસ્તા સ્વચ્છતા પેચવર્ક સહિતની કામગીરી છે કરવામાં આવી છે અનેક દિવાલો પર પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યા बन्ने वड़ा प्रधान राजवी परिवार साथे लक्ष्मी विलास पैलेस में भोजन करवाना छे ઓક્ટોબરે વડાપ્રધાનની વડોદરાની મુલાકાતને લઈને પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ જો વાત કરીએ તો વડાપ્રધાન મોદી ટાટા એડવાન્સ સિસ્ટમના જે એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ છે તે આગળ મુલાકાત લેવાના છે અને ટાટાનું જે એસેમ્બલી યુનિટ છે તેનું ઉદ્ઘાટન પણ કરવાના છે તે પ્રકારની જે માહિતી મળી રહી છે અને આ તમામ માહિતીઓને લઈને પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હાલ એ જગ્યા પર હાજર છે જ્યાં આગળ વડાપ્રધાન મોદી મુલાકાત લેવાના છે આ રસ્તાની એક વખત આપણે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પ્રકારે રસ્તાનું સમારકામ શરૂ કરી દેવાયું છે પાલિકા દ્વારા દિવસ રાત મહેનત કરી અને રોડ સુંદર દેખાય તે માટેની તજવીજ હાથ ધરી છે મહત્વનું છે કે વડાપ્રધાન મોદી સાથે સાથે સ્પેનના વડાપ્રધાન પણ જ્યારે વડોદરાની મુલાકાતે છે ત્યારે તેઓ દ્વારા ટાટાનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયા બાદ સીધા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવારની સાથે શાહી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ અને સમગ્ર જે કાર્યક્રમ છે તેને લઈને વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરના જે મુખ્ય માર્ગો છે જ્યાં આગળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પસાર થવાના છે તે રસ્તા ઉપર પડેલા ભૂવાઓ તે રસ્તાઓનું પેચવર્ક અને સાથે સાથે રિસર્ફેસિંગની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝર ટીવી 9 વડોદરા વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાની મુલાકાત લેવાના હોવાથી તડામાર તૈયારીઓ કરવામાં આવી છે પૂર્વ ઝોનની મુલાકાત લેવાના હોવાથી ગોલ્ડન ચોકડી એન્ટ્રી પોઈન્ટથી માણેકબાગ સર્કલ અને રાજીવનગર એસટીપી સુધીના રોડ પર કામગીરી કરવામાં આવી દિવાલ પર પેઇન્ટિંગ પેચવર્ક રસ્તાની સફાઈ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી માનનીય વડાપ્રધાનશ્રીના આગમનને લઈને પૂર્વજન વિસ્તારમાં ગોલ્ડન ચોકડી જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી એરપોર્ટથી માંડે માણેકબાગ સર્કલ અને અહીંયા રાજીવનગર એસટીપી સુધીના રોડ પર ડિવાઈડર ક્લિનિંગ પેન્ટિંગ ફૂટપાથ બનાવવાના ડિવાઈડર રિપેરિંગ મેન્ટેનન્સ અને સફાઈની કામગીરી સઘન કામગીરી ચાલી રહી છે